મંગળવારે કતારગામ ઝોનની સંકલન બેઠકમાં નવા સ્પોર્ટ્સ લાખના સાધનોની ચોરી થવાનો મામલો ઉજાગર થતા બેઠકોમાં સોપો પડી ગયો હતો આથી વધુ ગંભીર બાબતો બહાર આવી હતી અને આટલા બધા સાધનો ચોરી થઈ જવા છતાં પણ પોલીસ ફરિયાદ સુધા કરવાની તસદી હાઉસિંગ ખાતા અને ઝોન દ્વારા નહીં લેવાતા ઉઘાડો લેવાયો હતો તેમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને શરૂ કરવા તેમજ સીસીટીવી કેમેરા સિક્યુરિટી ગાર્ડ મૂકવા માંગ કરી પોલીસ ફરિયાદ નોંધાવતા તેના ધારાસભ્ય તાકીદ કરી છે મેયર સહિતના પદાધિકારીઓ તેમજ તમામ વિભાગના અધિકારીઓ સાથે દર અઠવાડિયે મળતી સંકલનની મિટિંગ મંગળવારે કતારગામ ઝોનમાં મળી હતી જેમાં કતારગામ ઝોનમાં બનેલું અને બે વર્ષથી ઉદ્ઘાટનની રાહ જોતા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ મુદ્દે સ્થાનિક નગર સેવા તથા ધારાસભ્ય વિનોદ મોરડિયાએ વહીવટ તંત્રનો કાન આંબળી રોષ ઠાલવ્યો હતો આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું સમયસર લોકાપરણ નહીં થતા અહીં તસ્કરો ભેગા પડ્યા છે અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં લગાવેલા કોમ્પેક્ષુ ના સામાન ની ચોરી થઈ ચુક્યા હોવાનું મિટિંગમાં બહાર આવ્યું હતું અને આ મામલે પોલીસ ફરિયાદ કરવા માટે ડેપ્યુટી મેયર નીરવ શાહે કતાર ગામ ના અધિકારીઓને આદેશ આપ્યો હતો સાબીર શહેર સાથે બિજલ પટેલ દિવ્યાંગ ન્યૂઝ સુરત